કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે બનાવીશું બર્ગર, અને એની સાથે બનાવીશું આપણે એનો બન. જે બર્ગરનો બન આપણે બહારથી લઈએ છીએ તો ઘરે પણ સિમ્પલ રીતેથી જ બની જાય છે. તો ચાલો બનાવીએ આપણે બર્ગર હોમમેડ સ્ટાઇલમાં. એન્ડ જે લોકો નવા છે એ લોકો પ્લીઝ 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 લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. હવે બનાવી લઈએ બર્ગર, પણ તે પહેલાં આપણે બનાવી લઈશું બન. તો બન માટે હું લઈ લઉં છું મેદો, તો મેં 250 ગ્રામ જેટલો લીધો છે. તો હવે એમાં નાખીશું આપણે બેકિંગ પાવડર. તો આ મેદો મેં ચારી લીધો હતો, તો આપણે બેકિંગ પાવડરને ચારીને નાખીશું. એટલે જે કણીઓ છે આ રીતેની, તો એ આપણે નીકાળી દેવાની છે. તેના પછી આપણે નાખીશું બેકિંગ સોડા. પછી તેમાં નાખીશું આપણે મિલ્ક પાવડર. અને તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો તમે દૂધ પણ નાખી શકો છો. પછી તેમાં નાખી દઈશું આપણે ટેસ્ટ પૂરતું મીઠું. તો હવે આપણે આને મિક્સ કરી લઈશું સારી રીતેથી. તો તેમાં નાખી દઈશું તેલ, પછી તેમાં નાખીશું આપણે ઈનો, તો એને પણ આપણે ચારીને જ નાખવાનો છે. અને છેલ્લું નાખી દઈશું આપણે લીંબુનો રસ. જો તમારી પાસે લીંબુ ફ્લેવરવાળો ઇનો હોય તો લીંબુ નાખવાની જરૂર પડે નહીં. તો થઈ ગયું છે. તો હવે આપણે આનો બાંધી દઈશું લોટ. તો હવે આપણે તેમાં નાખીશું દહીં. તો મેં 5 ચમચી જેટલું નાખું છું દહીં. હવે મિક્સ કરી લઈશું. અને સારી રીતેથી આપણે મિક્સ કરી લઈશું અને બાંધી દઈશું લોટ. તો આને આપણે દહીંથી એકલાઈથી જ બાંધવાનો છે. તો હવે આપણે તેમાં નાખી દઈશું તેલ. તો આને 4-5 મિનિટ માટે એને આ રીતેથી જ મિક્સ કરીને રેડી કરવાનો છે લોટ. તો થઈ ગયો છે, તમે જોઈ શકો છો આ રીતનો આપણે રેડી કરી દેવાનો છે. તો હવે આપણે આને આરામ આપીશું 1 કલાક સુધીને. તો હવે આપણે ચેક કરી લઈએ આપણો લોટ. તો થઈ ગયો છે. તો ચાલો હવે આને આપણે બેક કરી દઈએ અને બનાવી લઈએ બન. આપણા બનને આપણે આપી દઈશું શેપ. તેના માટે હું 2 ભાગ કાઢી દઉં છું. આ રીતેથી આપણે કરી દેવાનું છે. નીચેથી આપણે એને પેક કરી દેવાનું છે આ રીતેથી ઉપરથી. હવે આપણે મૂકી દઈશું ઓવનમાં. તો આ લઈ લઉં છું એક ટ્રે, એના ઉપર આપણે લગાવી દઈશું થોડું તેલ.
હવે તેના ઉપર આપણે લગાવી દઈશું દૂધ અને તેના ઉપર આપણે સ્પ્રિંકલ કરી દઈશું તલ, કેમ કે બનાવીએ છીએ આપણે બર્ગરનો બન. તો હવે આપણે આને ઓવનમાં બેક થવા દઈશું. તમે ચાલુ કરી દીધું છે ઓવન, તો એને આપણે કન્વેન્શન પર રાખવાનું છે 180 ડિગ્રી પર, અને એને ટાઈમ આપવાનો છે આપણે 30 મિનિટ માટે. તો પહેલાં આપણે 50 સેકન્ડ આને ગરમ થવા દઈશું, પછી આપણે તેમાં મૂકી દઈશું આપણા બન. તો હવે આપણે મૂકી દઈશું બન. તો આને હવે થવા દઈશું 30 મિનિટ માટે. તો થઈ ગયા છે આપણા બન, તો હવે આપણે નીકાળી લઈએ. તો હવે આપણે તેના ઉપર લગાવી દઈશું બટર, અને થવા દઈશું આપણે આને ઠંડા. તો જ્યાં સુધી આ ઠંડા થાય ત્યાં સુધી આપણે બનાવી લઈએ બર્ગરની ટિક્કી. હવે આપણે બનાવી લઈશું ટિક્કી. એના માટે આપણે એક પેનમાં નાખી દઈએ તેલ, મેં 2 ચમચી જેટલું યુઝ કરું છું અહીંયા. પછી તેમાં નાખી દઈશું ડુંગળી, જે એકદમ નાની નાની આપણે સમારી છે. પછી તેમાં નાખી દઈશું ગાજર, હવે નાખી દઈશું ટેસ્ટ પૂરતું મીઠું, તો હવે તેમાં નાખી દઈશું આપણે બટાકા, બાફેલા બટાકાનો મેં માવો નાખી દીધો છે અંદર, અને હવે આને મિક્સ કરી લઈશું આપણે. તો હવે આપણે નાખી દઈશું પેરી પેરી મસાલો, ગાર્લિક મસાલો, અને આ છે થોડો ચટપટો ગરમ મસાલો. તો હવે આપણે બધા મસાલાને સારી રીતેથી મિક્સ કરી લઈશું. તો હવે આપણે બનાવવાની છે ટિક્કી. તો એના માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે આપણું, આ મેં લઈ લીધું છે પૌવા, જે મેં પહેલાં એને પલાળી દીધા હતા. તો ક્રિસ્પી ટિક્કી બનાવવા માટે આ એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે. તો આ ઠંડો પડે એટલે આપણે આની આકાર આપી દઈએ ટિક્કીનો. આવો થઈ ગયો છે ઠંડો, તો હવે આપણે એને ટિક્કીનો શેપ આપી દઈશું. તો આ રીતેથી પહેલાં ફેલાવી દઈશું એને. તો હવે આપણે એને ટિક્કીનો શેપ આપવા માટે હું એક વાટકી લઈ લઉં છું, અને આ રીતેનો એને રાઉન્ડ શેપ કરી દઈએ છે. પેન લઈ લીધું છે, તેના ઉપર નાખી દઈએ આપણે થોડુંક તેલ, અને એક ટિક્કીને આપણે આ છે મમરાનો ભૂક્કો, એમાં આપણે ડીપ કરી લઈએ. સારી રીતેથી આપણે ડીપ કરીને પછી તેને કોર્નફ્લોરમાં આપણે મિક્સ કરી લઈએ. થઈ ગઈ છે આપણી ટિક્કી. તો હવે બનાવી લઈએ આપણે બર્ગર. બનાવી લઈએ આપણે બર્ગર. તો આજે મેં બંને રેસ્ટ આપવા મૂકેલો, તો ઠંડો થઈ ગયો છે. તો હવે હું આને કટ કરી લઉં, લગાવી દઉં છું ટોમેટો કેચઅપ. તો હવે તેના ઉપર મૂકી દઈશું આપણે કોબીજનું પત્તું, પછી તેના ઉપર આપણે મૂકી દઈશું આલુની ટિક્કી,
પછી તેના ઉપર આપણે મૂકી દઈશું ચીઝના ટુકડા, કેમ કે ચીઝ સ્લાઈસ અત્યારે મારી પાસે અવેલેબલ નથી એટલે હું મૂકી દઉં છું ચીઝના ટુકડા. તો ચીઝ મૂક્યા બાદ આપણે તેના ઉપર મૂકી દઈશું ડુંગળીની સ્લાઈસ. પછી તેના ઉપર મૂકી દઈશું આપણે ટામેટાની એક સ્લાઈસ. અને એના પછી આપણે મૂકી દઈશું કાકડીની પણ એક સ્લાઈસ. તો હવે આપણે આને આ રીતેનું રેડી કરી દીધું છે. તો આને આપણે 30 સેકન્ડ માટે ઓવનમાં એને હીટ આપી દઈશું એટલે આપણું જે ચીઝ છે એ મેલ્ટ થઈ જાય. હવે આપણે કરી લઈશું પ્લેટિંગ. તો હું મૂકી દઉં છું બર્ગર જે ઓવનમાંથી આપણે નીકળ્યો હતો. તો આપ જોઈ શકો છો ચીઝ મેલ્ટ થઈ ગયું છે. તો હવે આપણે એની જોડે મૂકી દઈએ કેચઅપ, કેમ કે બર્ગર કેચઅપ વગર અધૂરો છે. Thank you.